પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ. આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હંમેશા. ત્યારે આજે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મંડારસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી. નૌશાદજી, સ્વાગત છે. અત્યાર સુધી આપણે ઘર ખરીદવા પર વધારે જોર આપીએ છીએ કે લોકેશન પર જોર આપીએ છીએ, ઘણીવાર ઘર રેન્ટલ પણ જોઈતું હોય છે. પણ હવે જો તમે ટ્રેન્ડ જોયો હોય તો ઘણા લોકો એકલા રહે છે અથવા તો સ્ટુડન્ટ્સ જે ભણવા માટે એક શહેરથી બીજા શહેર ટ્રાવેલ કરતા હોય છે, ત્યાં રહેતા હોય છે અને કદાચ અકોમોડેશનની સર્ચમાં હોય છે. તો જનરલી સ્ટુડન્ટ્સની વાત કરીએ તો યુનિવર્સિટી કેમ્પસ હોય છે જ્યાં એમને રહેઠાણ મળી જાય છે, પણ શું એના સિવાય પણ કોઈ ઓપ્શન્સ છે એમની માટે રેન્ટલ માટે? જો સ્ટુડન્ટ કમ્યુનિટી આપણે હિસ્ટોરિકલી જોઈએ તો જ્યાં ગવર્મેન્ટ કોલેજીસ હોય છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય છે, યુનિવર્સિટી હોય છે, ત્યાં ગવર્મેન્ટ હોસ્ટેલ એકોમોડેશન, કેમ કે આપણે કોઈ પણ મેડિકલ કોલેજ લઈએ તો એની અંદર જ તમને હોસ્ટેલ એકોમોડેશન મળે, કે એન્જિનિયરિંગ કોલેજ કોઈ હોય, આઈઆઈટી, આઈઆઈએમ. પણ આના સિવાય જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને છેલ્લા 10-15 વર્ષમાં જે એડ્યુકેશન ઉપર સ્ટ્રેસ આવ્યું છે, અને તમે જેમ જાણો છો કે ઇન્ડિયાનું પોપ્યુલેશન 18-24 વર્ષની ઉંમરના તમે જો 23-25 કરોડ સ્ટુડન્ટ્સ હશે આ બ્રેકેટમાં જેને એડ્યુકેશનની જરૂરત હોય છે, અને આ યુનિવર્સિટીઝ વધતી જાય છે અને પ્રાઇવેટ કોલેજીસ પાસે એટલી ફેસિલિટી નથી હોતી કે જે હોસ્ટેલ આપી શકે. એવું અનુમાન છે કે દર એક 4 સીટ પાછળ એક જણની કદાચ રેસિડેન્શિયલ ફેસિલિટી અવેલેબલ હોય છે. એટલે એ હિસાબે સ્ટુડન્ટ્સ લોકોને તકલીફ થાય જ છે. પછી જે હિસાબે હવે ફોરેન એડ્યુકેશનનું ટ્રેન્ડ ચાલ્યું છે, એવી રીતે નાના શહેરથી મોટા શહેરમાં આવવાનો બી નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે, અને એના લીધે તમને સ્ટુડન્ટ્સને ડિફિકલ્ટી થાય. તો સ્ટુડન્ટ્સ કરે શું? જેની પાસે સહુલિયત છે કે જેની પાસે રિલેટિવ્સ છે એ ત્યાં રહીને કરી શકાય, પણ બીજા બધા પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, બીકોઝ એમનું બજેટ ઓછું હોય છે. પણ હવે એક ટ્રેન્ડ આની જે ડિમાન્ડ લોકોએ જોઈ છે એના લીધે શું થાય છે કે કોઈ રેસ્ટોરન્ટવાળા હોય કે કોઈ નાની હોટલવાળા હોય, એ 10-12-15 રૂમ બનાવી અને સ્ટુડન્ટ્સને એકોમોડેશન બનાવે છે. પણ આ એક બહુ કન્વિનિયન્ટ નથી થતું, આમાં ઘણી બધી ફેસિલિટીઝ નથી હોતી. એટલે ડેવલપર્સ જે છે અથવા ફંડ્સ છે, હવે આને એક સ્ટુડન્ટ એકોમોડેશન જેમ વેસ્ટમાં કહેવાય છે એવા પ્રોડક્ટ બનાવવાના પ્રોસેસમાં છે, અને આ એક બહુ મોટો મારા હિસાબે સ્ટેપ છે. અને સ્ટુડન્ટ્સની ફેસિલિટી માટે આપણે ડિસ્કસ કરશું કે શું ફેસિલિટીઝને ઘણું બધું ત્યાં કન્વિનન્સ મળી શકાય એવું છે. ચોક્કસ આ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ તો એક કેમ્પસ હોસ્ટેલ તો બધે જ જોવા મળે છે. જનરલી તમે જેમ કહ્યું કે બહાર તો ભણવા જાય છે, પણ હવે એક મોટા નાના શહેરમાંથી મોટા શહેરમાં પણ સ્ટુડન્ટ્સ આવતા હોય છે, વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે. જેમ કે તમે જુઓ તો ગુજરાતના ઘણા બધા શહેરોમાંથી અમદાવાદ અથવા તો વડોદરા ખાસ કરીને સ્ટુડન્ટ્સ ભણવા આવે છે. મુંબઈ એક એવું પાટનગર છે ત્યાં જ્યાં આપણે જોઈએ છીએ કે અલગ અલગ મહારાષ્ટ્રના જગ્યાઓથી કે ગુજરાતથી પણ આપણે ઇનફેક્ટ જોઈએ છે છોકરાઓ ભણતા હોય છે. બીજી એક સિટી છે પૂના, બેંગ્લોર, આવી બધી સિટીઝમાં ખાસ કરીને છોકરાઓ ખાસ ભણવા માટે જતા હોય છે. ત્યાં કઈ રીતના રહેઠાણ હવે બની રહ્યા છે? કારણ કે તમે જેમ કીધું કે કાં તો પીજી એક સહુલિયત ભરો એક રસ્તો છે અને લગભગ પીજી મોટે ભાગે પાટનગરોમાં મળી રહે છે, પણ જે રીતે તમે બીજા પ્રાઇવેટ કહી શકાય મોટી એકોમોડેશનની વાત કરી રહ્યા છો કે ખાસ કરીને ખાસ સ્પેસિફિક વિદ્યાર્થીઓ માટે રહેઠાણ બનાવવામાં આવે છે, આ કન્સેપ્ટ ક્યારથી ચાલી રહ્યો છે? જો છેલ્લા 10-15 વર્ષથી મારા જાણ પ્રમાણે જેમ તમને કીધું કે અનઓર્ગનાઇઝ સેક્ટરમાં લાર્જ સ્ટુડન્ટ એકોમોડેશન માટે ફેસિલિટીઝ આપતા, હું એમ નથી કહેતો કે ખાસ એ લોકો માટે બાંધકામ કર્યું હોય, પણ 4-5 ફ્લેટ જોડીને કે અથવા કોઈની પાસે મોટો બંગલો હોય એમાં બેડરૂમ્સ બનાવીને 10-15-20 સ્ટુડન્ટ્સ રહી શકે એવી ફેસિલિટીઝ આપે. હવે એની રેસ્ટોરન્ટ છે એટલે એનું મેઇન હેતુ એ છે કે એને 3 ટાઈમનું જમવાનું એ લોકોને આપી શકે, એ એક મોટી, અથવા કેન્ટીન ચલાવતો હોય કોલેજની એટલે એને ઓળખાણ છે એટલે એ પ્રમાણે સ્ટુડન્ટ્સ ત્યાં આવી શકતા હોય. પણ આમાં સેફટી, સિક્યોરિટી અને એક સ્ટુડન્ટને એક્સપિરિયન્સ જે જોતો હોય એ નથી મળતો. હવે આને ધ્યાનમાં રાખીને દેર આર સમ કંપનીઝ, એક કંપની હું જાણું છું, ઇન્ડી કેમ્પસ નામની એક કંપની છે જેણે હવે આ ક્ષેત્રમાં ફંડ ઊભું કરવાનું વિચાર્યું છે, અને એની એની પ્લાન્સ એવા છે કે એ લોકો સેજે 100-125 રૂમના
હોસ્ટેલ બનાવશે જે સ્પેસિફિકલી સ્ટુડન્ટની રિક્વાયર પ્રમાણે હોય. તો એક તો તમે ખાસ હોસ્ટેલ જેવા રૂમ બનાવો એટલે એ ઘરની અંદર જે તમે એડજસ્ટ કરીને રૂમ બનાવો તો એવા નથી, પ્રોપર પરફેક્ટ બે માણસો સારી રીતે રહી શકે, અંદર સ્ટડી ટેબલ રહી શકે અને એમને જોતી વાઇફાઈ, નીચે બહુ ઇલેબોરેટ નહીં પણ બેસિક જિમ્નાશિયમ, સ્પોર્ટ્સની થોડી ઇન્ડોર ગેમ્સ માટે જગ્યા, એટલે આ હિસાબે એક સ્ટુડન્ટ એટમોસ્ફિયર ક્રિએટ કરીને એમને 3 ટાઈમનું જમવાનું જે સારા ન્યુટ્રિશનસ પાસે હોય, એટલે આ બધું કરતા અને ઓલમોસ્ટ સેમ રેટમાં તમે રેટ જો, તમે ફોર એક્ઝામ્પલ હોસ્ટેલમાં, ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહેતા હો કે જે ઇન્સ્ટિટ્યૂટની હોય, એનો મહિને 7-8 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ઓલ ઇન્ક્લુઝિવ, જેમાં જમવાનું પણ આવી જાય, પણ એમાં ફેસિલિટીઝ નથી હોતી. ઘણીવાર આપણે જોઈએ છે કે બહુ ટ્રેડિશનલ મેનેજમેન્ટ હોય એટલે ઇવન વાઇફાઈ પણ કદાચ અવેલેબલ ન હતું હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી મેન્ટેન ન હોય, ત્યાં બનાવી રાખ્યું હોય પણ મેન્ટેન ન કર્યું હોય. એની સામે તમે બહાર જાઓ પીજી કે અથવા એમાં સેજ 10-1 હજાર રૂપિયા મહિનાનો તમને ખર્ચો થાય છે. એની સામે આ ઇન્ડી કેમ્પસ જેવી કંપનીઓ જે આવે છે એમનો ટાર્ગેટ છે કે 12-1 હજાર રૂપિયાની અંદર આ બધી જ ફેસિલિટી આપે અને ઓફિશિયલ કોલેજ સાથે ટાઈ અપ કરે, એટલે એ પ્રમાણે એક રિસ્પોન્સિબિલિટી આવી જાય છે અને એક પ્રમાણે પાર્ટનરશિપ જેવું થઈ શકે છે કોલેજ સાથે, જ્યાં કોલેજ એડ્યુકેશનની રિસ્પોન્સિબિલિટી લઈને આવી કંપનીઓ જે છે એ રેસિડેન્શિયલ અને એ પ્રમાણે સ્ટુડન્ટ્સને બેનિફિટ થાય. ખરી વાત છે, આવી જો સુવિધાઓ મળતી હોય તો કદાચ કહી શકાય કે વાલી, જે ખાસ જે વિદ્યાર્થીઓના મા બાપ છે, પેરેન્ટ્સ છે, એમના માટે પણ એક રિલેક્સ ફિલિંગ હોય છે કે મારું બાળક એક સરખી જગ્યા પર ભણે છે અને સારી ફેસિલિટી સાથે એનું રોજનું રોજબરોજનું જીવન જીવે છે, એટલે ટેન્શન ન બનેલું હોય કે કઈ રીતનું ખાતું હશે, કઈ રીતનું રહેતો હશે. પણ આ તો થઈ, આપણે કહી શકીએ આ જે બધું થઈ રહ્યું છે કદાચ મુંબઈ બહાર હોઈ શકે, પણ મુંબઈ જેવી સિટીમાં જ્યાં તમે જુઓ છો YWCA, YMCA જેવા સંસ્થાઓ છે જે એક હોસ્ટેલ ટાઈપની એક લાઈફ આપે છે કે ત્યાં સગવડ સુવિધા બધું મળી રહે છે, પણ જ્યાં આપણે જોઈ રહ્યા છે આજે કંપનીમાં કામ કરવા માટે પણ ઘણા યંગસ્ટર્સ અહીંયા બીજા શહેરમાંથી આવતા હોય છે. શું એક લોઅર પરેલ એરિયા તમે જોઈ લો, બાંદ્રા વિલે પાર્લે જેવા જે પરા જે છે ત્યાં ખાસ કરીને કાં તો ઓફિસિસ છે કાં તો કોલેજીસ છે, તો એવી બધી જગ્યાએ કઈ રીતનું અત્યારે સ્ટુડન્ટ અકોમોડેશન બની રહ્યું છે? તો નિશા, આપણે એમ જોઈએ તો top 5 સિટીમાં આ કોમન પ્રોબ્લેમ છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, આ 5 સિટીની અંદર તમને એકોમોડેશન તો કોર્પોરેટ્સ માટે નથી સારા મળતા, અફોર્ડેબલ અથવા સારા એરિયામાં, સારા વિસ્તારમાં. તો સ્ટુડન્ટ્સ માટે તો ડેફિનેટલી આમાં કોઈ રિયલ એસ્ટેટના રેટ પ્રમાણે વાયેબલ નથી થતું કે તમે વિલે પાર્લે એરિયામાં અથવા ચર્ચગેટ એરિયામાં તમે સ્ટુડન્ટ્સ એકોમોડેશન આવા મોટા પાયાનું બનાવો. ત્યાં તો પીજી એકોમોડેશન ચાલે છે અને ત્યાં મેઇનલી આવડ ઓર ઘણા બધા શું કરે છે કે 4 સ્ટુડન્ટ મળીને એક ઘર ભાડા પર લઈ લે અને એમાં રેન્ટ શેર કરે, 2 બેડરૂમનું હોય એટલે 1 બેડરૂમમાં 2 જણ રહે, 4 જણ 1 ફ્લેટમાં રહી, અને ઘણા બધા આવી રીતે કરતા હોય છે. પણ જે મુંબઈની બહાર છે, જ્યાં રિયલ એસ્ટેટ અફોર્ડેબલ છે, જ્યાં કરી શકાય છે, જેમ કે તમે જો ગુજરાતમાં અમદાવાદ છે, ત્યાં 3-4 મોટી યુનિવર્સિટી છે. હવે એમના ગુજરાતની બહાર, અમદાવાદથી બહાર તો આવતા હોય છે ગુજરાતમાંથી, પણ ગુજરાતની બહારથી પણ ઘણા સ્ટુડન્ટ્સ ત્યાં ભણવા આવે છે બીકોઝ યુનિવર્સિટી સારી છે, પણ એ લોકો માટે ત્યાં ફેસિલિટીઝ નથી. તો અત્યારે તો જેમ મેં તમને કીધું કે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં 20-25 સ્ટુડન્ટ્સ રહી શકે એવી ફેસિલિટીઝ બનાવે છે, પણ આગળ જતાં હું ધારું છું કે ઘણી બધી કંપની આવશે જે આ સ્ટુડન્ટ એકોમોડેશનનું લેશે. તમે મહારાષ્ટ્રમાં જુઓ તો પૂના, નાસિક આ 2 મોટા સેન્ટર છે જ્યાં સ્ટુડન્ટ્સ ભણવા આવે છે બહારગામથી. તમે પછી નોર્થમાં જાઓ તો જયપુર છે, ભોપાલ છે, લખનૌ છે, આ બધી જગ્યા પર. સાઉથમાં તમે કોચીન જો, વિશાખાપટ્ટનમ જો, આ બધી જગ્યા પર સ્ટુડન્ટ્સ બહારગામથી આવતો હોય અને બહુ મોટું એક એમનું કમ્યુનિટી છે ત્યાં, એટલે એમની ત્યાં ડેફિનેટલી ડિમાન્ડ છે. અને આવતા તમે 3-5 વર્ષમાં જોશો ઘણા બધા પ્લેયર્સ આવશે, ડેવલપર્સ આવશે, જે ફક્ત સ્ટુડન્ટ્સ એકોમોડેશનને એક મોડલ બનાવીને એ પ્રમાણના ટાઈપ્સ કરીને ઘર બનાવશે. તો તમારા ધ્યાનમાં જે તમે અત્યારે કંપનીઓનો ઉલ્લેખ કર્યો, એ કયા સિટીઝમાં ડેવલપમેન્ટ કરી રહી છે? જો હમણાં એ લોકોએ દહેરાદૂનમાં ફર્સ્ટ લીધું છે, દહેરાદૂનમાં પણ 3-4 યુનિવર્સિટી છે અને બીજા નોર્થના સેન્ટરમાં હમણાં ફોકસ કરી રહ્યા છે.
એમનું મેઇન એ છે કે એ લોકોને આ બધી જગ્યા ઓન કરવી છે, બિકોઝ અલ્ટિમેટલી જેને પ્લાન ઓબ્વિયસલી હશે કે રીટ્સ માટે આ બનાવ્યા હતા અને રીટ્સ આમાં પાર્ટિસિપેટ કરી શકે એટલે ફંડ્સ સારા એવા મળી શકે અને સારા રેટમાં મળી શકે. પણ અત્યારે તો નોર્થમાં લાર્જલી ફોકસ છે આ લોકોનું. ચોક્કસ, તો જે રીતે રીટ્સ આવી રહ્યું છે તો આ રેન્ટલ પ્રોપર્ટીની ડિમાન્ડ ઓણ પણ આગળ વધતી જોવા મળી શકે છે. તો તમે કહ્યું કે જનરલી 7-8 હજાર રૂપિયા એક એક્સપેન્સ થતો હોય છે તમે અગર પીજીમાં રહો તો, પણ શું આ પણ બધી જે સુવિધાઓ તમે કીધી શું બધા જ કહી શકાય રેન્ટલ અપાર્ટમેન્ટમાં મળી શકે, અથવા તો અત્યારે આપણે મુંબઈમાં અમુક જગ્યાઓ જોઈ રહ્યા છે જે ખાસ વન રૂમ કિચન જ સ્પેસિફાય હોય છે પણ એમાં બધી એ સુવિધાઓ આપવામાં આવે છે જે એક સ્ટુડન્ટ કે કોઈક જે ન્યૂલી જોઈન ઓફિસ જેવને કરી હોય જોઈન એમના માટે ત્યાં સગવડો હોય છે, એનું ભાડું કેટલા સુધી હશે? નિશા, આ તો દરેક વિસ્તારના રેટ પ્રમાણે છે. ફોર એક્ઝામ્પલ આપણે જુ સ્કીમ એરિયા જોઈએ, વિલે પાર્લે એરિયા, ત્યાં સહેજ 7-8 કોલેજીસ આજુબાજુમાં છે. એક કેલવણી મંડળની જ તમે જો તો મોટું એક કેમ્પસ છે, એની બહાર તમે જો પાર્લા ઈસ્ટમાં અંધેરીમાં આ વિસ્તારની અંદર જ છે જે 8-10 કોલેજ કદાચ મારા હિસાબે હશે. હવે આ લોકોને હોસ્ટેલની ફેસિલિટી ક્યાં મળે છે? અચ્છા, બીજું હોસ્ટેલના નિયમો હોય છે. એક તો તમને ફર્સ્ટ યરના સ્ટુડન્ટ હોય તો તમને એડમિશન મળે, હવે કોઈ વચ્ચેથી આવ્યું હોય એને ક્યાંથી એકોમોડેશન મળે? એટલે દરેક એરિયાના જે રેટ્સ છે પીજી એકોમોડેશન એ ચેન્જ થતા હોય. ઓબ્વિયસલી જે સાઉથ બોમ્બેના રેટ્સ છે એ મલાડના રેટ્સથી ડેફિનેટલી અલગ હશે. તો આમાં મેઇન શું થાય છે કે સ્ટુડન્ટ્સ થોડોક કોમ્પ્રોમાઇઝ કરી થોડુંક તકલીફમાં રહીને એક ફ્લેટમાં 2-4-6 જણ રહીને ભેગું કરીને એ ફ્લેટનો રેન્ટ આપતા હોય છે, એટલે એ પ્રમાણે એમને એડવાન્ટેજ થાય છે. જે કે કોર્પોરેટવાળો આવતો હોય તો એક એક અથવા 2 જણ માટે આખો ફ્લેટ લેતો હોય, આ 4-6 જણની વચ્ચે એ ભાડું ડિવાઇડ થઈ જાય છે, એટલે એ હિસાબે એફોર્ડેબલ લોકોને એ પ્રમાણે થઈ જાય છે. મેઇન કન્સિડરેશન આઈ થિંક મારા હિસાબે જે સ્ટુડન્ટ જોતા હોય છે કે કોલેજથી કમ્યુટિંગ ડિસ્ટન્સમાં હોય, આઈધર વોકિંગ ડિસ્ટન્સ ઓર મિનિમમ ફેર રિક્ષા કે ટેક્સી જે છે એ ડિસ્ટન્સમાં હોય તો એ લોકોને ઘણું સારું પડે છે. બટ એ સિવાય બીજી કોઈ ફેસિલિટીઝ નથી મળી શકતી, બિકોઝ આ બધા પ્યોર રેન્ટ પર આપેલા ફ્લેટ્સ હોય છે, એમાં કોઈ તમને એમ્યુનિટીઝ, કોઈ વાઇફાઈ, કોઈ તમને જમવાની ફેસિલિટી, સ્પોર્ટ્સ કે ક્લબ મેમ્બરશીપ કે એવું કંઈ પણ નથી હોતું. એટલે પ્યોરલી તમને રહેવા અને ભણવા માટેની જગ્યા છે, એટલે એક ફૂલ એક્સપિરિયન્સ જે મળવો જોઈએ સ્ટુડન્ટને, જે બેનિફિટ મળવા જોઈએ એ નથી મળતા. તો આ તો થઈ મુંબઈ પરાની વાતો, પણ જો ઓવરઓલ વાત કરવા જઈએ તો કહી શકાય કે સુરક્ષાની દ્રષ્ટિએ પેરેન્ટ્સ એમ વિચારતા હોય કે યુનિવર્સિટી કેમ્પસમાં હોય તો એક સિક્યોર કહી શકાય એમને એન્વાયરમેન્ટ મળે, જ્યારે આપણે યુનિવર્સિટીની બહાર જઈએ પીજીમાં રહીએ કે પછી આવા ખાસ રેન્ટલ હાઉસીસ જે ખાસ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યા છે એમાં જો અગર જગ્યા મળે પણ એ બધા કેટલા સેફ છે? જો આપણે કોમન સેન્સ વાપરીએ તો એમાં જે ઇન્ડિવિજ્યુઅલ લેન્ડલોર્ડ 4-6 સ્ટુડન્ટ્સ રાખતા હોય તો એની પાસે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની બહુ મિનિમલ મોટિવેશન હોય અથવા એક ફેસિલિટી હોય. સીસીટીવી કેમેરા ન રાખી શકે, કદાચ વોચમેન પણ ન હોય બિલ્ડિંગમાં, કોણ આવે છે, કેટલા વાગે આવે છે, કોણ છે, એ બધું એક સિક્યોરિટીનો પ્રોબ્લેમ થઈ ગયો. પણ જે હોસ્ટેલ હોય છે એમાં અને અથવા આવા જે નવા સ્ટુડન્ટ એકોમોડેશન માટે ઘર બને છે એમાં સિક્યોરિટી ગાર્ડ્સ હોય છે, એમાં સીસીટીવી કેમેરાઝ લાગેલા હોય છે. આ તો ફિઝિકલ સિક્યોરિટીની વાત થઈ ગઈ, બટ ઇવન અધરવાઇઝ કે ત્યાં મોટી યુનિવર્સિટીની લાગેલી જે હોસ્ટેલ્સ હોય છે એમાં કાઉન્સિલર્સ બી હોય છે, એટલે સ્ટુડન્ટ્સને કોઈ બીજા સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય કે કોઈ સ્ટ્રેસ કે ટેન્શન હોય તો એને પણ ઇમિડિયેટલી હેન્ડલ કરવા માટે, જે પેરેન્ટ્સ બહુ આગા બેઠા છે કદાચ એમને ખબર પણ ન હોય, તો આ બધી ફેસિલિટીઝના લીધે એ એક અલગ જાતની તમને એડવાન્ટેજ મળે છે, વિચ ઇઝ વેરી નેસેસરી, બિકોઝ સ્ટુડન્ટ્સ જે બહારગામ જતા હોય છે એમને હોમ યુનો મિસ થતા હોય, એ લોકોને ઘરની યાદ આવતી હોય, એડજસ્ટ ના થઈ શકતા હોય કે બીજા કોઈક પ્રોબ્લેમ્સ આવી શકતા હોય, એ એડજસ્ટ કરવા માટે ત્યાં કાઉન્સિલર્સ હોય એનો એડવાન્ટેજ પણ મળી શકે છે. પણ અત્યાર સુધી આ ઇન્ડસ્ટ્રી આપણે જોઈ રહ્યા છે એટલી ગ્રો નથી કરી રહી. આપણે જોઈ રહ્યા છે કે પીજી એક એવું માધ્યમ છે જ્યાં હજી વિસ્તરી રહ્યું છે કે લોકો એને પ્રેફર કરી રહ્યા છે, પણ ખાસ સ્ટુડન્ટ માટે અકોમોડેશન બનાવવું એની તમે કહો છો હવે શરૂઆત થઈ છે, ક્યારે વિસ્તરશે અને એના નથી વિસ્તરવાના શું કારણો છે? જો નિશા, આપણે એમ જોઈએ ને તો ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ છેલ્લા 10-12 વર્ષમાં એક અલગ ટાઈપની દિશા પકડેલી છે. એમાં ઘણા કારણો હોઈ શકે, એક કોર્પોરેટ ડેવલપર્સ આવ્યા છે, ફોરેન ફંડિંગ આવે છે, પ્લસ મારા હિસાબે જે આપણે ઇન્ડિયન
સિટીઝન્સ જે છે જે બહારગામ ટ્રાવેલ કરે છે અથવા બહારગામના ન્યૂઝ જે અહીંયા આવે છે અથવા બહારગામના વિડીયો આપણે જોઈએ છે યુટ્યુબ પર કે અથવા જે હિસાબે, એટલે ત્યાંની જે ફેસિલિટીઝ છે, જે સારી પ્રેક્ટિસિસ છે, એ આપણે બધી અહીંયા લાવવાની ટ્રાય કરી છે. સ્ટુડન્ટ્સ તો આપણે એક છે, પણ નિશા આપણે જોઈએ છે તો લેટ્સ એ સિનિયર સિટીઝન માટે ઘર બનવાના આ એક સ્પેશિયલાઇઝ નીડ છે. આજથી પહેલાં આ નીડ એવું નથી કે નહોતી, પણ એને રેકગ્નાઇઝ કરીને એના માટે ખાસ ઘર બનાવવા, કે સ્ટુડન્ટ્સ જે ઘર છે અને સિનિયર સિટીઝન ઘર છે આ ટોટલી ડિફરન્ટ કોન્ફિગરેશનના ઘર છે. એક જગ્યા પર તમે રેમ્પ્સ આપી રહ્યા છો, હાઈરાઇઝ નથી, તમને ડૉક્ટર અને એમ્બ્યુલન્સની ફેસિલિટી આપો છો, બીજી જગ્યા તમે યુનો ઝેરોક્સ મશીન ને લોન્ડ્રી ને એ લોકોને જે એ લાગતી વળગતી વાઇફાઈ ને એ ટાઈપની જે ફેસિલિટીઝ છે, કેમ્પસ ટ્રાવેલ માટે કદાચ તમે બસ આપી રહ્યા છો, એટલે આ એક સ્પેશિયલાઇઝ યુટિલાઇઝેશન માટે અને મારા હિસાબે બહુ સારો ટ્રેન્ડ છે. બીકોઝ અધરવાઇઝ શું થાય છે, બિલ્ડર જસ્ટ એક ઘર બનાવી જનરલ યુટિલિટી માટે વિધાઉટ અપ્લાઇંગ માઇન્ડ કે આને કયા કયા કારણ માટે યુઝ થાય છે, એના યુઝર કોણ છે, હવે એ એક સ્પેશિયલાઇઝેશન આવે છે. તો એઝ ટાઈમ ગોઝ આપણે જોશું કે ઘણા બધા આવા સ્પેશિયલાઇઝેશન આવતા જશે. સ્ટુડન્ટ અને સિનિયર સિટીઝન તો આપણે વાત કરી છે, પણ બીજા ઘણા બધા એવા નવા યુટિલાઇઝેશન માટે આવતા જશે. એટલે કહી શકાય કે અમુક અકુશળ ઓપરેટર્સ હોય કે માળખાકીય સુવિધાઓનો અભાવ હોય એના કારણે આ ઇન્ડસ્ટ્રી કદાચ અત્યાર સુધી ગ્રો નથી કરી શકી રહી. પણ હવે આપણે જોઈ રહ્યા છીએ ડેવલપર જે રીતે આગળ આવી રહ્યા છે અને આવા ખાસ સ્પેસિફિક સ્ટુડન્ટ્સ માટે એટલે વિદ્યાર્થીઓ માટે રહેવાના રહેઠાણ બનાવી રહ્યા છે, એ ખાસ કહી શકાય ઉત્સાહજનક છે અને આવકારદાયક છે કે જે સ્ટુડન્ટ્સ ખાસ કરીને પોતાનું શહેર છોડીને ઘર છોડીને બીજા શહેરમાં જાય છે એને એક હોમલી ફીલ થાય અને એ સારું ભણી શકે, સારું ધ્યાનથી ભણી શકે, પણ સારી સુવિધા સાથે એ આપવાનું કામ કદાચ હવે કોઈ ડેવલપર શરૂ કરી રહ્યા છે અને આગળ પણ આપણને આ બધા જોવા મળશે. ખૂબ આભાર આ ચર્ચા કરવા માટે. પણ હવે આપણો સમય થયો છે આપણા દર્શક મિત્રોના સવાલોનો જવાબ લેવાનો. આગળ વધી આપણી સાથે પલક ગાંધી જોડાયા છે મુંબઈથી. પલક, પૂછો સવાલ. મારો સવાલ છે, નાયગા વિસ્ટમાં 10 વર્ષ જૂનો 2 BHKનો ફ્લેટ છે જે મારે વેચી નાખવો છે, તો તમે મને જણાવશો કે ફ્લેટની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલી કિંમત મળી શકે? નાયગાંવ ઇસ્ટ જે એરિયા છે બહુ વધારે પડતો ડેવલપ નથી અને ત્યાં કોઈ ઇકોનોમિક એક્ટિવિટી પણ એ પ્રમાણે નથી, એટલે ત્યાં રેટ્સ જે છે બહુ વધ્યા નથી. જેમ આપણે જોયું છે કે વસઈ અથવા મીરા રોડ સાઈડ પર જેવી રીતે રેટ્સ વધી ગયા છે, હું માનું છું કે જે સ્ટેશન રોડ છે નાયગાંવ ત્યાં જ એક્ટિવિટી વધારે છે અને ત્યાં જ ડેવલપમેન્ટ વધારે થયા છે. છેલ્લા 10-12 વર્ષમાં ત્યાં ટાવર્સ પણ આવ્યા છે, ગેટેડ કમ્યુનિટી પણ આવી છે, નાના નાના ડેવલપરે નાના નાના પ્રોજેક્ટ્સ બી કર્યા છે. ત્યાં જે લો લાઈંગ એરિયા છે ત્યાં મારા હિસાબે રેટ કંઈક 3-3.5 હજાર રૂપિયા પર સ્ક્વેર ફીટની આસપાસનો રેટ હોવો જોઈએ. જે ગેટેડ કમ્યુનિટી છે, જે ટાઉનશીપ જેવા બન્યા છે, એમાં 4-1 હજાર રૂપિયા સુધીનો રેટ હોવો જોઈએ. પણ જો તમારો ફ્લેટ કોઈ ઇન્ડિવિજ્યુઅલ મોટા ટાવરમાં એક ઇન્ડિપેન્ડન્ટ ટાવર હોય અને જે મેઇન રોડ ટચિંગ છે સ્ટેશન રોડ પર, ત્યાં 4.5-5 હજાર સુધીનો તમને રેટ મળી શકે છે અને એ તમારો એરિયા કેટલો છે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી અને એટલો તમને મળી શકે છે રેટ. ઓકે, તો નાયગાંવ હમણાં હવે આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે ડેવલપ થશે આગળ, પણ અત્યારે આ રેટ પર તમારે વેચવું હોય તો તમે વેચી શકો છો. હવે એક ઈમેલ આવ્યો છે અમદાવાદથી વિકાસ રાઠોડનો. તેમનો સવાલ છે કે 2 મહિનામાં મુંબઈ શિફ્ટ થયું છે, તેમને ખારની આસપાસ ભાડા પર ઘર જોઈએ છે, શું મુંબઈના એરિયા પ્રમાણે રેન્ટ જણાવશો? આ ઉપરાંત મુંબઈના મિત્રો પાસે સાંભળ્યું છે કે મુંબઈમાં બ્રોકર વગર પ્રોપર્ટીને લગતા કોઈ પણ કામ થઈ શકતા નથી, શું આ વાત સાચી છે? ઓકે, તો પહેલાં તો તમારે તમે સ્પેસિફાઈ નથી કર્યું કે તમને કેટલો મોટો જોઈએ છે, પણ તમે જે ખાર વેસ્ટ કીધું છે લગભગ ત્યાં તમને 1 બેડરૂમ ટાઈપના ફ્લેટ નહીં મળે, તમને 2 બેડરૂમ અને એની ઉપરના જ મળશે. તો આપણે 2 બેડરૂમના ફ્લેટની વાત કરીએ તો ખાર વેસ્ટમાં સ્ટેશનથી લઈને એસવી રોડ સુધી જે છે તમને સેજે 50-55 હજાર રૂપિયા પર મંથના રેટથી 2 બેડરૂમ ફ્લેટ મળી શકે. અને તમે જેમ ટુવર્ડ્સ ખાર દાંડા સાઈડ પાલી 16th રોડ તરફ જાઓ તો ત્યાં 65-70 હજાર રૂપિયા સુધીનો રેન્ટ તમને 2 બેડરૂમનું દેવું પડશે. એ તો થયો તમારો સવાલ કે રેન્ટ કેટલું થશે. બ્રોકરનું, યસ, તમારી જે વાત સાચી છે કે મુંબઈ જેવા મોટા શહેરોમાં એક તો બ્રોકર નેટવર્ક બહુ પાવરફુલ હોય છે. દરેક વિસ્તારમાં દરેક માઇક્રો માર્કેટની અંદર બ્રોકર્સની સ્પેશિયલાઇઝેશન હોય છે. બીજું, મુંબઈ જેવા સિટીમાં હજી બી એક
સિક્યોરિટીનું બીક રહે છે કે તમે જો પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ કર્યું હોય કે તમારે ફ્લેટ, એક તો એની કોસ્ટ ઇફેક્ટિવિટી નથી થતી, કે સારા ન્યૂઝપેપરમાં તમે એક સારી સાઈઝની બી એડ આપો તો ઘણો બધો સેજે એક બે મહિનાનો તમને રેન્ટ આપો એટલું તમને એડવર્ટાઇઝમેન્ટનો રેટ થઈ જાય છે, એના કરતાં તો બ્રોકરને આપ્યું હોય. બીજું, તમારું બ્રોકર લોકલ છે એટલે જે લેન્ડલોર્ડ પ્રિફર કરતા હોય કે એને એ જિમ્મેદારી લે કે સ્ક્રીન કરીને લાવે કે કોને દેખાડવા લાવે છે, એને ચોખવટ કરી છે કે નહીં શું રેટ ને આ બધું, અથવા તો શું થઈ જાય કે ડાયરેક્ટ આવતો તો તમને ડિસ્ટર્બન્સ બહુ થઈ જાય છે. એક તમે એડવર્ટાઇઝમેન્ટ આપી હોય તો દિવસના 10 વાર કોઈક ફ્લેટ જોવા આવે, કોણ છે એની બેકગ્રાઉન્ડ શું છે આપણને ખબર ન હોય, એટલે લોકો પ્રિફર કરતા હોય કે બ્રોકર સાથે ડીલ કરવાનું. એ વાત સાચી છે, પણ અત્યારે જે હિસાબે આપણે જોઈએ છીએ કે આ બધા પોર્ટલ્સ આવ્યા છે, એ પોર્ટલ્સ પર અમુક તો એવા નો બ્રોકિંગવાળા બી પોર્ટલ્સ છે કે તમારે ત્યાં નથી લેવા દેવાની કંઈ બ્રોકરેજ આપવી પડતી, તો એના પર બી ઘણા બધા લિસ્ટિંગ સારા થતા જાય છે. જેમ એક્સપિરિયન્સ લોકોનો સારો થતો જશે એમ આ પોર્ટલની યુઝેજ વધતી જશે, અને એ હિસાબે અધર દેન બ્રોકર પણ તમને એવન્યુ મળશે લેવા માટે. ઓકે, એટલે તમને એક પ્રોપર તમારી સુખ સુવિધા જે પ્રમાણે છે, તમારી એક્સપેક્ટેશન જે પ્રમાણે છે, એવું ઘર શોધવું હોય તો કદાચ બ્રોકર્સ તમને વધારે હેલ્પફુલ બની શકે છે, અને જે પણ ક્લાયન્ટલ હોય તમને સારા ક્લાયન્ટલ ગોતી આપે છે, તો એક એના માટે ખાસ કરીને બ્રોકર્સની જરૂર પડતી હોય છે. ત્યારે જ આગળ વધીએ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રોનક શાહ મુંબઈથી. રોનક, પૂછો સવાલ. હા, મારું નામ રોનક શાહ છે. હા જી, બોલો. મારે મુંબઈ સેન્ટ્રલ અથવા મુંબઈ એક્સટેન્શનમાં એક 2 BHK ફ્લેટ લેવો છે, અને મારે ભવિષ્યમાં એને વેચીને સારી કિંમત મેળવવાનો ઈરાદો છે, તો મને જાણકારી આપી શકશો મારે કયા વિસ્તારમાં ફ્લેટ લેવો જોઈએ? એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ થી તમે કરવા માંગો? જી બિલકુલ, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ થી. ઓકે રોનક, તમે સ્પેસિફાય કર્યું છે કે તમે મુંબઈ સેન્ટ્રલ અને એની આજુબાજુનો છે, તમે બજેટ નથી આપ્યું 2 BHK, અને જે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લેવા માગો છો, જો આ તમારું રિક્વાયરમેન્ટ હોય તો મારી તમને સલાહ છે કે તમે વડાલા સાયન ચેમ્બુર આ બેલ્ટની અંદર તમે જો તો તમને હજી બી ફ્લેટ્સ એવા મળશે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ એપ્રિસિએશન પોટેન્શિયલ બહુ સારો એવો છે. તો તમે વડાલામાં જોશો તો 20,000 થી 25,000 રેટમાં તમને રેડી ફ્લેટ્સ મળી શકે. તમે સાયન અને ચેમ્બુર સાઈડ પર જોશો તો હજી બી તમને 15,000 થી 20,000 રૂપિયાના પર સ્ક્વેર ફીટના રેટમાં તમને મળી શકે, જે હું ધારું છું કે 10-12% એપ્રિસિએશન ઓવર ધ નેક્સ્ટ 5 યર્સ તમને મળી શકે છે એરિયામાં. ત્યારે જો સેન્ટ્રલની જ વાત થઈ રહી છે તો એક સવાલ મને આવે છે કે શું થાણા અત્યારે સેન્ટ્રલ સાઈડ થાણા ગોળબંદર છે ત્યાં રોકાણ કરવું વધારે પ્રિફરેબલ નથી? થાણામાં સ્ટોક જે છે ને અત્યારે બહુ વધારે છે, અને મારી જાણમાં ત્યાં હજી બી ઘણા બધા પ્લોટ્સ છે મોટા મોટા જે માર્કેટમાં આવ્યા છે, જે બિલ્ડર ખરીદશે અને હજી સ્ટોક વધારે આવશે. એટલે થાણામાં બહુ લિમિટેડ, આઈ થિંક જે ઘોડબંદર સાઈડ પર છે ત્યાં હજી રેટ્સ અફોર્ડેબલ છે અથવા ત્યાં એપ્રિસિએશનનો ચાન્સ છે, પણ ઓવરઓલ થાણામાં બહુ સારું ડેવલપમેન્ટ છે, બહુ સારા ડેવલપમેન્ટ આવ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, કનેક્ટિવિટી સારી થઈ ગઈ છે, પણ સ્ટોક વધારે હોવાના કારણે ત્યાં એપ્રિસિએશન આટલું ફાસ્ટ નહીં થાય જેટલું મારા હિસાબે વડાલા સાયન અને ચેમ્બુર એરિયામાં થશે, બીકોઝ ઓફ વેરિયસ રીઝન્સ. BKCથી કનેક્ટિવિટી સારી થઈ રહી છે, મોર ટુવર્ડ સાઉથ છે, ત્યાંથી બધી બાજુ જઈ શકાય છે, ઇસ્ટ વેસ્ટ, એટલે એ હિસાબે આ 3 વિસ્તારમાં મારા હિસાબે વધારે બેટર ગણાશે. ઓકે, પણ હવે સમય બહુ ઓછો છે એટલે નૌશાદજી આપને મારે આભાર પ્રગટ કરવો પડશે. થેન્ક યુ સો મચ. આ એક રેન્ટલ પ્રોપર્ટી ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે જે અત્યારે હવે નવી શરૂઆત થઈ રહી છે એ સ્ટુડન્ટ સુધી પહોંચવી ખૂબ જરૂરી છે, ત્યાંથી આગળ તેઓ આગળ લેવા માગતા હોય તો, અને અથવા અત્યારે જે નાના સ્ટુડન્ટ્સ છે આગળ મોટા થશે તો એમના માટે બી નવી ફેસિલિટી ઊભી થઈ જશે. તો આ ચર્ચાનો વિષય હતો. આભાર આપનો અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 518 પર મેસેજ કરી શકો છો, અથવા અમારા ઇમેલ આઈડી propertyguru@network18online.com પર ઇમેલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો, અને ફેસબુક પર પણ તમે અમને તમારો સવાલ લખી શકો છો. ટાઈપ કરો facebook.com/CNBC Bazaar અને સવાલ પોસ્ટ કરો. સાથે CNBC બજારના તમામ શો તમે જોઈ શકો છો gujarati.moneycontrol.com પર. હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર. નમસ્કાર.